જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં આગળ અનિવારક માહિતીના દાખલા ગણવાના છે. તો સૌપ્રથમ ગયા વિડિયો લેક્ચરમાં તમને જે અનિવારક આવૃત્તિ વિતરણને નિવારક બનાવતા શીખવાડ્યું હતું તે જ પ્રમાણે આજે વધુ એના આગળ અભ્યાસ કરવાનો છે. તો દાખલાની માહિતીમાં એવી સૂચના છે કે નીચેની માહિતી પરથી મધ્યસ્થ ચતુર્થકો D3 એટલે કે ત્રીજો દશાંશક અને B40 એટલે કે 40મો શતાંશક શોધો. તમને દાખલાની જે માહિતી આપી છે એનો વર્ગ આપ્યો છે 10 થી 19.9, 20 થી 29.9, 30 થી 39.9, 40 થી 49.9, 50 થી 59.9, 60 થી 69.9 અને છેલ્લો વર્ગ છે 70 થી 79.9. બાજુમાં આવૃત્તિનું ખાનું આપ્યું છે F 3 7 20 35 18 10 અને 7. તો સૌ પ્રથમ દાખલાની ગણતરી કરવી હોય તો પહેલું કામ આપણું સંચય આવૃત્તિ એટલે કે CF નું કોલમ બનાવવું પડશે. તો CF ના કોલમ માટે 3 ના 3 3 અને 7 10 10 અને 20 30 30 અને 35 65 65 અને 18 83 83 અને 10 93 93 અને 7 100 માટે મિત્રો કુલ આવૃત્તિ એટલે કે અવલોકનની સંખ્યા કેટલી છે 100. હવે આપણી પાસે જે વર્ગ આપેલા છે એ વર્ગો અનિવારક છે માટે એને નિવારક બનાવવા પડે. તો તમને અગાઉ શીખવાડ્યું હતું એ પ્રમાણે અહીં 19.9 અને અહીં 20 એટલે એ બંને વચ્ચેનો ડિફરન્ટ છે 0.1 અથવા 0.10. હવે એ બંને વચ્ચેનો જે ડિફરન્ટ છે એ ડિફરન્ટને બે વડે ભાગવાના. તો એને બે વડે ભાગીએ તો 0.1 ભાગ્યા 2 એટલે 0.05. યાદ રાખજો 0.1 ભાગ્યા 2 એટલે 0.05. હવે 0.05 આમાંથી બાદ કરવાના, 0.05 આમાં ઉમેરવાના, એમ કરતા જઈએ એટલે આપણાને નિવારક વર્ગો મળે. તો એ પ્રમાણે હવે નવું એક કોલમ નિવારક વર્ગો. તો નિવારક વર્ગો આમાંથી બાદ કરો તો 9.95 થી 19.95 એવી રીતે 19.95 થી 29.95 39.95 થી 39.95 39.95 થી 49.95 49.95 થી 59.95 59.95 થી 69.95 69.95 થી 79.95 એટલે જે અનિવારક વર્ગો હતા એને આપણે નિવારક વર્ગોમાં બદલ્યા. હવે હવે હવેનું કામ જે છે એ કામ આપણું એ છે કે બધા માપ શોધવાના. તો ચલો પહેલું માપ આપણું કયું છે, પહેલું માપ મધ્યસ્થ. તો મધ્યસ્થ M = N/2 મુ અવલોકન CF માં જોતા N બરાબર કેટલા છે 100 ભાગ્યા 2 મુ અવલોકન CF માં જોતા, 100 ને 2 વડે ભાગીએ એટલે 50મુ અવલોકન CF માં જોતા. 50મુ અવલોકન મિત્રો CF ના ખાનામાં જોઈએ તો 65 નામની જે સંચય આવૃત્તિ છે એની સામેનો વર્ગ કયો આવે છે 39.95 થી. માટે મધ્યસ્થ વર્ગ 39.95 થી 49.95 પણ કેવો થશે, નિવારક થશે. કેવો થશે, નિવારક. હવે મધ્યસ્થનું સૂત્ર M = L + N/2 - CF / F × C L = જે
मध्यस्थ वर्ग आवे छे એનું નિવારક અધા સીમા બિંદુ 39.95 પ્લસ n/2 ની કિંમત છે 50 માઈનસ cf એટલે જે વર્ગ નક્કી થયો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 30 f એટલે જે વર્ગ નક્કી થયો છે એ વર્ગની આવૃત્તિ એટલે 35 અને વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે 10 હવે 39.95 प्लस 50 માંથી 30 જાય તો વધે કેટલા 20 અને 20 ગુણ્યા 10 એટલે થાય કેટલા 200 ભાગ્યા 35 એટલે 39.95 200 ભાગ્યા 35 એટલે એનો ભાગાકાર 5.71 એટલે આના પરથી એવી ખબર પડે કે મધ્યસ્થ બરાબર 45.66 અને મધ્યસ્થ એટલે બીજો ચતુર્થક હવે પ્રથમ ચતુર્થક શોધીએ તો પ્રથમ ચતુર્થક q1 બરાબર n/4 નું અવલોકન CF માં જોતા ચલો n કેટલા છે 100/4 મો અવલોકન CF માં જોતા 100/4 એટલે 25 મો અવલોકન CF માં જોતા મિત્રો 25 મો અવલોકન અહીંથી જોવાનું ચાલુ કરીએ તો 30 માં આવી જશે કયો વર્ગ આવે છે 29.95 થી 39.95 એટલે આપણે લખવું પડશે માટે Q1 નો વર્ગ 39.95 થી 39.95 પણ કેવો થશે નિવારક થશે કેવો થશે નિવારક હવે Q1 નું મોટું સૂત્ર તો Q1 બરાબર L પ્લસ N/4 માઈનસ CF અપોન F ગુણ્યા C હવે L બરાબર કેટલા તો જે Q1 નો વર્ગ આવ્યો છે એનું નિવારક અધા સીમા બિંદુ 39.95 પ્લસ N/4 ની કિંમત કેટલી આવે છે 25 માઈનસ CF એટલે જે વર્ગ નક્કી કર્યો છે એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 10 F એટલે જે વર્ગ નક્કી થયો છે એ વર્ગની આવૃત્તિ કેટલી છે 20 અને વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે 10 હવે આ 1010 ગણ્યા એટલે 29.95 પ્લસ 25 માંથી 10 જશે એટલે 15/2 એટલે 29.95 વત્તા 7.5 માટે Q1 બરાબર 37.45 આ તમને Q1 નું માર્ક મળી ગયું હવે આગળનો જે માર્ક છે ત્રીજો ચતુર્થક તો ત્રીજો ચતુર્થક એટલે Q3 ત્રીજો ચતુર્થક Q3 બરાબર 3n/4 નું અવલોકન CF માં જોતા 3m n બરાબર કેટલા છે 100/4 નું અવલોકન CF માં જોતા હવે આનો ભાગાકાર થાય છે 75 નું અવલોકન CF માં જોતા તો મિત્રો હવે 75 નું અવલોકન CF માં જોવાનું છે તો અહીંયાથી જોઈએ તો 83 માં આવશે કયો વર્ગ આવશે 49.95 થી 59.95 માટે Q3 નો વર્ગ 49.95 થી 59.95 પણ કેવો થશે નિવારક થશે કેવો થશે નિવારક હવે Q3 નું સૂત્ર Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ગુણ્યા C L બરાબર જે વર્ગ આવે છે એનું નિવારક અધા સીમા બિંદુ એટલે 49.95 પ્લસ 3n/4 ની વેલ્યુ કેટલી છે 75 માઇનસ
CF એટલે જે વર્ગ નક્કી કર્યા છે એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 65/6 F બરાબર જે વર્ગ નક્કી કર્યો છે વર્ગની આવૃત્તિ કેટલી છે 18 ગુણ્યા વર્ગોની વર્ગલંબાઈ 10 હવે 49.95 પ્લસ 75 માંથી 65 જાય તો વધે કેટલા 10 અને 10 ગુણ્યા આ 10 બરાબર 100 ભાગ્યા 18 તો એનું સાદું રૂપ આપણે અહીંયા લખી દઈએ એટલે 49.95 વત્તા 100 ભાગ્યા 18 કરીએ તો એનો ભાગાકાર આવે છે 5.56 એટલે Q3 ની કિંમત થશે 55.51 Q3 ની વેલ્યુ શું થશે 55.51 હવે D3 એટલે ત્રીજો દશાંશક D3 બરાબર 3n/10 હું અવલોકન CF માં જોતા ચલો 3 n બરાબર 100 ભાગ્યા 10 હું અવલોકન CF માં જોતા આનું સાદું રૂપ શું થશે 30મો અવલોકન CF માં જોતા 30મો અવલોકન જ્યારે CF માં જોવું છે ત્યારે મિત્રો અહીંયા જોઈએ 30મો જ આવે છે કયો વર્ગ આવે છે 29.95 થી 39.95 માટે D3 નો વર્ગ 29.95 થી 39.95 પણ કેવો થશે નિવારક થશે કેવો થશે નિવારક હવે D3 નું સૂત્ર તો D3 બરાબર L + 3N / 10 માઇનસ CF/F ગુણ્યા C સૂત્રો આવડી ગયા હશે ચલો L બરાબર શું તો જેમ વર્ગ આવે છે એનું નિવારણ પદ્ધતિમાં બિંદુ કેટલું છે 29.95 + 3N/10 ની વેલ્યુ શું આવે છે 30 માઇનસ CF તો તમે જે વર્ગ નક્કી કર્યો છે એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 10 F એટલે તમે જે વર્ગ નક્કી કર્યો છે એ વર્ગની આવૃત્તિ કેટલી છે 20 અને વર્ગોની વર્ગલંબાઈ કેટલી છે 10 એટલે 29.95 પ્લસ આ બંનેની બાદબાકી શું થશે 30 - 10 એટલે 20 બરાબર એટલે 20/20 × 10 આ ગયા તો 29.95 + 10 માટે D3 ની કિંમત એ 39.95 આવશે 39.95 હવે છેલ્લું માર્ક છે 40મો શતાંશક તો 40મો શતાંશક આપણે શોધવો છે તો લખીએ 40મો શતાંશક એટલે P40 બરાબર 40 કૌંસમાં n/100 નું અવલોકન CF માં જોતા હવે અહીં મૂકું છું 40 n/100/100 નું અવલોકન CF માં જોતા એનું સાદું રૂપ આવે છે 40 નું અવલોકન CF માં જોતા મિત્રો CF ના ખાનામાં 40 ક્યાં આવશે 65 માં એટલે કે કયો વર્ગ આવશે 39.95 થી 49.95 માટે અહીં લખાશે કે P40 નો વર્ગ 39.95 થી 49.95 એટલે કે નિવારક થશે કેવો થશે નિવારક હવે P40 નું સૂત્ર તો P40 બરાબર L + 40 કૌંસમાં n/100 - CF/F × C જ્યાં L બરાબર કેટલા છે તો કે જે વર્ગ આવે છે એનું નિવારક પદ્ધતિમાં બિંદુ 39.95 + આની કિંમત શું આવે છે 40 - CF એટલે તમે જે વર્ગ નક્કી કર્યો છે એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 30 F
તમે જે વર્ગ નક્કી કર્યો છે એ વર્ગની આવૃત્તિ કેટલી છે 35 અને વર્ગોની વર્ગ લંબાઈ 10 હવે 39.95 40 માંથી 30 જાય તો વધે કેટલા 10 અને 10 ગુણ્યા 10 એટલે થાય કેટલા 100 ભાગ્યા 35 એટલે 39.95 પ્લસ 100 ભાગ્યા 35 એટલે એનો ભાગાકાર આવે છે 2.86 માટે p 40 ની કિંમત શું બને છે 42.81 42.81 તો મિત્રો આ એક બીજો દાખલો જે અનિવાર્ય પ્રકારનો હતો એને આપણે સમજાવ્યો હવે એક દાખલો અહીંયા બોર્ડ ઉપર લખેલો છે એમાં સૂચના એવી છે કે નીચેની માહિતી પરથી મધ્યસ્થ ચતુર્થકો D5 એટલે પાંચમો દશાંશક અને P75 એટલે 75મો શતાંશક શોધો તમને અહીં માહિતીમાં એવા વર્ગો આપ્યા છે 50 થી 59 60 થી 69 70 થી 79 80 થી 89 90 થી 99 100 થી 109 110 થી 119 બાજુમાં આવૃત્તિ આપેલી છે આ પ્રમાણે આવૃત્તિના આધારે સૌપ્રથમ સંચય આવૃત્તિનું ખાનું બનાવવું સંચય આવૃત્તિનું ખાનું બની જાય પછી તમને જે અનિવારક વર્ગો આપેલા છે એને નિવારક બનાવવા એ તમને આવડે છે હવે 59 અને 60 બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે 1નો 1ના 2 ભાગ કરજો એટલે 0.5 આવશે 0.5 આવશે એટલે આ અધસીમા બિંદુમાંથી બાદ કરો અવધસીમા બિંદુમાં ઉમેરતા જાઓ અને તમને અહીંયા નિવારક વર્ગો મળી જશે એના આધારે આ દાખલાને તમારે વ્યવસ્થિત નોટમાં જાતે ગણવાનો છે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરશો તો સૂત્રો યાદ રહી જશે અને આવડી જશે કેલ્ક્યુલેટર રાખજો સાથે કેલ્ક્યુલેટરથી બધી ગણતરી કરતા જજો અને સમજતા જજો આ આખા દાખલાના જેટલા પણ માપ પૂછ્યા છે એ બધા જ માપના જવાબો અહીં બોર્ડ ઉપર બતાવેલા છે તમારે આ બધા જવાબો લાવવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો નોટમાં સારા અક્ષરે ગણજો જય શ્રી કૃષ્ણ